સ્ટેબિંગ કરી અને બે મોબાઈલ લૂંટી ગયેલા છે અને આ દરમિયાન સ્ટેબિંગ દરમિયાન પછી પાછળથી જ્યારે હોસ્પિટલાઇઝ કરેલા ત્યારે એક વિનોદ પિહાણ કરીને એક મરણ મરણજના જે છે એનું મરણ થઈ ગયેલું છે સુરતના રાંદેરમાં અપહરણવિધ લૂંટના કેસમાં ચાર આરોપીઓના નામ સામે આવ્યા છે જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે ગાડીમાં આવેલા ચાર શખ્સોએ એક યુવકનું અપહરણ કરી તેની પાસેથી અઢાર હજાર રોકડ તેમજ બત્રીસ હજાર એકોતેર યુએસડીટીની લૂંટ ચલાવી હતી પોલીસે આરોપીઓની શોધખોળ કરતા ચારમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલ કાર મોબાઈલ સહિત ચાર લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું ચાર શખ્સો યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી જે ઘટનાના દ્રશ્યો સામે આવ્યા હતા અપહરણ કરીને તેની પાસેથી અઢાર હજાર રોકડા યુએસડીટીની લૂંટ ચલાવવામાં આવી પોલીસે આરોપીઓની શોધખોળ કરતા ચારામાંથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે આ ત્રણ અલગ અલગ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે મોબાઈલની લૂંટ માટે પચીસો રૂપિયાના મોબાઈલની લૂંટ માટે હત્યાનો અંજામ આપવામાં આવ્યો તો બીજી બાજુના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે જેમાં સુરતમાં યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવવામાં આવી અને પેટ્રોલ પંપ પર લૂટ થઈ હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે સુરતમાં સામાજિક તત્વો બેફામ બનતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પોસ્ટ ખાતે વિદ્યાર્થીઓની સગવડતાને લઈને પાસ કઢાવવા માટે ત્રણ કાઉન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને અગવડતા ન પડે અને સહેલાઈથી તેઓને પાસ મળી જાય તેના માટે ડેપો ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ ડેપોના કાઉન્ટર પર મૂકવામાં આવ્યું છે જો કે વિદ્યાર્થીઓ શાળામાંથી પોતાનો સીટીએસ નંબર મેળવી લેવાનો રહેશે અને જેથી વિદ્યાર્થીઓના ડેટા ઇ પાસ સિસ્ટમમાં નાખવાથી સરળતા રહી શકે આમ ડેપો સંચાલકના આયોજનથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો જે હાલ ત્રણ કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે એમાં બેનો માટે એક અલાયદી લાઈનની વ્યવસ્થા કરવામાં આવેલી છે શિક્ષણ નીતિના અમલની સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણની માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના જે તમામ વિદ્યાર્થીઓ છે તેને યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા આજે ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાની શાળાઓમાં પણ આ કામગીરી હાલ ચાલુ થઈ ચૂકી છે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી અપાર આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે જે હેઠળ ગુજરાત બોર્ડ હેઠળની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને તેઓના પરિણામો સર્વગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ

ઓળખને ટ્રેક કરવા માટે દરેક વિદ્યાર્થી માટે બાર ડિજિટના એક અપાર આઈડી ને જનરેટ કરવાનું સરકારે નક્કી કર્યું છે અપાર આઈડી એટલે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી અપાર આઈડી એ બનાવવાનું થાય છે દરેક શાળાઓમાં આ કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે આ અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની

શારીરિક અડપલા કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી પીડિતાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે એકાવન વર્ષનો સંજય પારેખ હાલ ફરાર હોવાની માહિતી છે ઉદેપુરના નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા બંધ થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજના લોકોએ શાળા શરૂ કરવા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સ્થાનિકોએ આગામી પંદર દિવસમાં શાળા શરૂ કરવાની રજૂઆત કરી હતી જો શાળા શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્યારી હતી સ્થાનિકોના આક્ષેપ છે કે શાળાના આચાર્યએ બાળકોના વાલીઓ પાસે સહી કરાવી હતી અને સત્રના પ્રારંભે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઝીરો દર્શાવી હતી વિદ્યાર્થીઓની સંખ્યા ઝીરો થતાં શિક્ષણ વિભાગે શાળા બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને જેના કારણે આસપાસના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયા છે સમાજના લોકોએ ભેગા થઈને તંત્રને અનેક વખત શાળા ફરી ચાલુ કરવાની રજૂઆત કરી હતી

લાભ માટે એમણે ઝીરો સંખ્યા બાળકોની બતાવીને બાળકોની એલસી કાઢીને પછી એ રીતના બંધ કરી દીધી છે દિન પંદરમાં ફરીથી શરૂ કરવામાં આવે અને આ શિક્ષક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે અને સમાજની માંગ છે આવનારા સમયમાં જો પંદર દિવસની અંદર આ શાળા શરૂ કરવામાં નહીં આવશે તો આવનારા સમયમાં સમાજની સાથે રાખીને હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું અને ઉગ્ર ગાંધી માર્ગે આંદોલન પણ કરીશું અમદાવાદમાં સરકારે ફાળવેલી ગ્રાન્ટનો ઓડિટ રિપોર્ટ રજૂ ન કરી શકનાર સરકારી ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે અમદાવાદમાં આવી સો જેટલી શાળાઓ ધ્યાને આવી છે જેમાંથી સાહીઠથી વધુ શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે મહત્વનું છે કે ડીઈઓ કક્ષાએ સરકારી ગ્રાન્ટનો શાળાઓએ ઓડિટ રિપોર્ટ રજૂ કરવાનો હોય છે પરંતુ આમાં ઉદાસીનતા દાખવનાર શાળાઓ પાસે ખુલાસો મંગાયો છે વધુમાં આવી શાળાઓની સરકારી ગ્રાન્ટ પણ અટકાવી દેવામાં આવી છે એક ગ્રાન્ટેડ શાળાને ઓડિટ રિપોર્ટ દર વર્ષે ડીઓ કક્ષાએ જમા કરાવવાનો હોય છે અને ઓડિટ ફરજિયાત કરાવવાનું હોય છે તો શાળા કક્ષાએથી આમાં જે ઉદાસીનતા દાખવી છે તેવી અમદાવાદ શહેરની સો જેટલી શાળાઓ ધ્યાને આવી છે અને આ હંડ્રેડ સ્કૂલોને ગયા વર્ષના કેટલાકને ઓડિટ બાકી છે તો કેટલાકને બેથી ત્રણ વર્ષના ઓડિટ કરાવવાનો બાકી છે તો એ પ્રકારે જેમના પણ ઓડિટ બાકી છે તેવા તમામ શાળાઓને અમે હોસ્પિટલ કાર્ડના કરોડોની મિલકત સામે આવી છે કરોડો રૂપિયાની મિલકત હવાનું તપાસમાં સામે આવ્યું છે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે ઇન્કમ ટેક્સને જાણ કરવામાં આવશે આવકના પ્રમાણ કરતા કરોડો રૂપિયાની વધુ સંપત્તિ મળી આવી છે આગામી સમયમાં આરોપીઓની મિલકતને તાંચમાં લેવા અંગેની પણ કાર્યવાહી થઈ શકે છે વધુ માહિતી મેળવીશું ધરપકડ કરવામાં આવી હતી અને જે પાંચે આરોપીઓ છે તેની પૂછપરછની અંદર અનેક ક્રાઇમ હાથે લાગી છે ઉપરાંત જે પાંચ આરોપીઓ છે તેને સાથે રાખીને જે હોસ્પિટલ પર સર્ચ કરવામાં આવ્યું હતું તેમના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું ત્યાંથી પણ કેટલાક મહત્વના પુરાવા છે તે ક્રાઇમ બ્રાન્ચ ને મળી આવ્યા છે જોકે સૌથી મહત્વની બાબત તો એ છે કે જે આરોપીઓ છે તે આરોપીઓનો પગાર જોતા તેમની પાસેની જે મિલકત છે તે મિલકત અનેક ગણી હોવાનું સામે આવી છે એટલે કે તેમના પગાર કરતા જે મિલકતો છે તે મિલકતો વધારે પ્રમાણમાં હોવાનું સામે આવતા હવે આ સમગ્ર મામલે ઇન્કમ ટેક્સ છે તે ઇન્કમ ટેક્સ ને પણ જાણ કરવામાં આવશે કારણ કે જે મિલકત તેઓએ વસાવી છે તો તેઓએ આ આવક છે તે ક્યાંથી મેળવી હતી કેવી રીતે મેળવી હતી ઇન્કમ ટેક્સ ને લઈને તે કયા પ્રકારનું જે રિટર્ન છે તે ભરપાઈ કરતા હતા આ તમામ માટે હવે પ્રાઇમ બ્રાન્ચ દ્વારા જાણ છે ઇન્કમ ટેક્સ ને કરવામાં આવશે એટલે હવે આ સમગ્ર મામલે જે બેંક એકાઉન્ટ છે તેઓની પાસે કેટલી મિલકત છે કેટલી કારો છે આ તમામ બાબતોની તપાસ છે તે અમદાવાદ પ્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે બદલ વાત અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરીયાને રાહતના સમાચાર છે સામે હત્યાના પ્રયાસની કલમ રદ કરવા પોલીસ કોર્ટમાં રિપોર્ટ સોંપી શકે છે તબીબી અભિપ્રાય અને હથિયારથી હુમલો ન હોવાના કારણે પોલીસ બીએનએસની કલમ એકસો નવ એક રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કરશે કલમ રદ કરવા જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે તો આ તરફ સસ્પેન્ડેડ પીઆઈ પાદરીયા સામે રાજકોટ બાર એસોસિએશનના ઠરાવ અંગે પણ આજે બાર એસોસિએશનની બેઠક મળી રહી છે આક્ષેપ છે કે સભ્યોની જાણ બહાર જ પાદરિયાનો કેસ ન લડવાનો ઠરાવ કરાઈ દેવાયો હતો હવે આ ઠરાવ સામે સો વકીલો સહી કરીને રાજકોટ બાર એસોસિએશન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ રજૂઆત કરશે બોર્ડ મીટીંગ બોલાવ્યા વગર પાદરિયા વિરુદ્ધ ઠરાવ થતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે પ્રયાસ અંતર્ગત જે કલમ હેઠળ જે ગુનો નોંધાયો હતો ને આખરે હવે રાજકોટ શહેર પોલીસ દ્વારા તે હત્યાના પ્રયાસની કલમ એટલે જે બીએનએસ કલમ એકસો ઓબ્લિક કહેવામાં આવે છે તેને રદ કરવા માટે પોલીસ દ્વારા કોર્ટમાં છે તે રિપોર્ટ કરવામાં આવશે એટલે કે આમ સંજય પાદરિયા માટે રાહતના સમાચાર છે તે સામે આવી ચુક્યા છે ચોક્કસ હજુ સુધી સંજય પાદરિયા દ્વારા આગોતરા જામીનની અરજી છે તે કરવામાં નથી આવી પરંતુ સંભવત પાદરિયા દ્વારા જે આ પોલીસ દ્વારા જે કલમ છે તે રદ કરવાનો રિપોર્ટ કરવામાં આવ્યા બાદ પાદરિયા દ્વારા આ ગોત્ર જામીન અરજી છે તે મૂકવામાં આવી શકે તેમ છે તો બીજી તરફ આજરોજ રાજકોટ બાર એસોસિએશનની બેઠક છે તે મળવાની છે ખાસ કરીને જે સંજય પાદરિયા વિરુદ્ધ કોઈ પણ વકીલ છે તે કેસ નહીં લડે તે પ્રકારનો એક ઠરાવ છે કે જે રાજકોટ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો આ ઠરાવ જે કરવામાં આવ્યો હતો તેમાં બોર્ડ મીટિંગ છે તે બોલાવવાની હોય છે પરંતુ તેમાં જરૂરી સભ્યો છે તે પણ હાજર નહોતા સભ્યોની જાણ બહાર જ આ પ્રકારનો ઠરાવ છે તે થઈ ચુક્યો છે ઠરાવ કરનારાઓનું કહેવું હતું કે જે સંજય પાદરિયાની સામે જે ફરિયાદી જે બન્યા છે જયંતિ સરદારા તે વકીલાતની ડિગ્રી ધરાવે છે પરંતુ સભ્યોનું કહેવું છે કે તે ચોક્કસ વકીલાતની ડિગ્રી ધરાવે છે પરંતુ હાલ તેઓ વકીલ નહીં પરંતુ ઉદ્યોગપતિ તરીકે કાર્યરત છે